hello everyone i welcome you in the virtual classroom of forms of business organization we are discussing last unit from our syllabus that is business combination and in today's lecture we are going to discuss the last topic that is says special economic zone if we get the word meaning of says then it goes like this zones means area and economic zones means the area where the economic activities means buying and selling trading activities are undertaken now this economic area is special why it is special because only few of the laws uh, the laws which is mentioned in the constitution of india every law is not applicable in seas ઓનલી like, are ઓફ ધી લોઝ are બેન્કિંગ this સાથે લેબર લોઝ સાથે ઇન સેલ્સ એન્ડ અધર લોઝ વી નીડ નોટ ટુ ફોલો ઇફ વી આર ઓપરેટિંગ ઇન સેઝ એટલે સેઝ એક એવો એરિયા છે કે જ્યાં અમુક કાયદા છે એનું જ પાલન થાય છે અથવા તો એને જ ફોલો કરવામાં આવે છે બીજા બધા કાયદા ત્યાં છે પણ નહીં એને ફોલો પણ નથી કરવાના તો અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન આપણે એટલા માટે કહીએ છીએ કારણ કે ने अमुक जातना कायदा फॉलो करो छूटछाट मे मोटा भागना दिस एरिया गिव्स गेट्स टू मच फ्रीडम फॉर द इकोनॉमिक एक्टिविटीज दैट इज वाई इट इज नॉन एज स्पेशल इकोनॉमिक जोन नाउ लेट अस डिस्कस इन डिटेल द स्पेशल इकोनॉमिक जोन्स रिफर्स टू सिलेक्टेड एरिया इन द कंट्रीज दैट पस स्पेशल इकोनॉमिक सेट ऑफ लॉज

ફિઝિક જીઓગ્રાફિકલી અવેલેબલ વિધિન અ કન્ટ્રી ઓનલી વિધિન ધ બાઉન્ડ્રી ઓફ ઇન્ડિયા ઇટ ઇઝ અવેલેબલ સર ફોર એક્ઝામ્પલ આપણે સેઝ માટે નોર્થ ગુજરાત ચૂઝ કરીએ તો નોર્થ ગુજરાત કહેવાય તો ઇન્ડિયામાં જ પણ છતાં એ એના ઉપર કોઈપણ જાતના બીજા જે લોસ છે એ એપ્લાય ના થાય બેઝિકલી દેર આર લાઇક ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપ તમે ટાઉનશીપ તો સાંભળો હશે કે જ્યાં શહેરથી થોડી દૂર થોડી બિલ્ડિંગ એક સાથે બનાવવામાં આવે અને સમય જતા ત્યાં વસ્તી વધે અને એક જાતની ટાઉનશીપ ઊભી થાય જેમ કે એક સાથે સો ફ્લેટ બનાવ્યા હોય તો સો ફ્લેટની રેગ્યુલર નીડ્સને પહોંચી વળવા માટે પ્રોવિઝન સ્ટોર બને પછી હેર સલોન બને વેજીટેબલ માર્કેટ બને તો આમ કરતાં કરતાં એ જે દૂરનો એરિયા છે એ ડેવલપ થવા માંડે અને ત્યાં એક ટાઉનમાં જેટલી ફેસિલિટીઝ હોય એ બધી ત્યાં મળે તો લાઇકવાઇઝ સેઝ ઇઝ અ ઇન્ડસ્ટ્રિયલ ટાઉનશીપ મેં જે તમને એક્ઝામ્પલ આપ્યું દેટ ઇઝ ઓફ રેસિડેન્શિયલ ટાઉનશીપ અહીંયા આપણે વાત કરીએ છીએ ઇન્ડસ્ટ્રિયલ ટાઉનશીપ એટલે એક એવું ઇન્ડસ્ટ્રિયલ એરિયા કે જે જીઆઈડીસીથી દૂર છે એક જીઆઈડીસી યુ મોસ્ટ બી નોઈંગ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન કે જેને ગવર્મેન્ટે અમુક એરિયાને બનાવ્યા હોય કે જ્યાં તમે કારખાના છે કે ફેક્ટરી છે આવી બધી વસ્તુ એસ્ટાબ્લિશ કરી શકો અને એ રેસિડેન્શિયલ એરિયાથી દૂર હોય છે સો દેટ પોલ્યુશનનો પ્રોબ્લેમ છે અરાઇઝ ના થાય આ એવો જ એરિયા છે પણ જીઆઈડીસી હોય ને એ એની નજીકમાં કે એની આજુબાજુમાં રેસિડેન્શિયલ એરિયા હોય જ જ્યારે સેઝ એરિયા એક એટલું એવું એરિયા છે કે જેનું લેન્ડ એરિયા જેટલો મોટો હોય અને એની નજીકમાં રેસિડેન્શિયલ એરિયા જેવું કંઈ હોય જ નહીં સો ઇટ ઇઝ કન્સિડર ઓન્લી એઝ અ ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપ કે જ્યાં રહેવા માટે કોઈ નથી જતું દેર ઇઝ ઓન્લી ટ્રેડિંગ એક્ટિવિટી બાયિંગ એન્ડ સેલિંગ એક્ટિવિટી દેટ પ્રોવાઈડ્સ શ્યુટેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સચ એઝ રોડ સ્પોર્ટ્સ હાઉસિંગ ટેલિકમ્યુનિકેશન એક્સેટ્રા ટુ મેક ઇટ ફેવરેબલ ફોર કન્ડક્ટિંગ ધ ટ્રેડ સ્મૂથલી હવે બનાવી છે ટાઉનશીપ ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપ તો ડેફિનેટલી અહીંયા એવું એવા એટલા બધા એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરવામાં આવશે કે જેનાથી તમારું ટ્રેડ છે એ સ્મૂથલી ચાલે તો ટ્રેડ માટે કઈ કઈ વસ્તુ જોઈએ જેને આપણે કહેવાય છે એડ્સ ટુ ટ્રેડ મતલબ એવી એક્ટિવિટીઝ કે જે ટ્રેડને કરવામાં હેલ્પ કરે લાઈક ટ્રાન્સપોર્ટેશન ઇઝ ધેર કમ્યુનિકેશન ઇઝ ધેર ઇન્સ્યોરન્સ ઇઝ ધેર બેન્કિંગ એક્ટિવિટીઝ ધેર આ બધાને શું કહેવાય છે એ ડાયરેક્ટલી કોઈ મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી નથી કરતા પણ જેટલા લોકો મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી કરે છે એને હેલ્પ કરે છે એના બિઝનેસને ગ્રો કરી શકે જેને આપણે બીજા સાદા શબ્દોમાં કોમર્સ પણ કહી શકીએ છીએ તો આ એક ઇન્ડસ્ટ્રિયલ ટાઉનશિપ છે કે જ્યાં આવી બધી ફેસિલિટીઝ અવેલેબલ છે જેમાં આપણે હાઉસિંગ ટાઉનશિપની વાત કરીએ તો એ લોકો કેવી રીતે પોતાના હાઉસિંગ પ્રોજેક્ટને એડવર્ટાઇઝ કરે કે ત્યાં સ્વિમિંગ પૂલ છે ક્લબ એરિયા છે જીમ છે આવી બધી ફેસિલિટીઝ હોય છે લાઇકવાઇઝ ઇન્ડસ્ટ્રિયલ ટાઉનશિપમાં તમારે ટ્રેડ એક્ટિવિટીઝ માટે જેટલી બી ફેસિલિટીઝ જોતી હોય એવરી ઈચ એન્ડ એવરી ફેસિલિટીઝ અવેલેબલ ઇન સીઝ ધેન range and the scope of the activities which are undertaken under special economic zone is much wide and linkages with the country's economy are comparatively stronger. Now, that what can be the scope of sales, then it is much wider than the normal market. normal market, it will apply market, but our so, activities is sales, sales,

Rational behind making it stronger and favorable is to make it conducive for international trade. As I told you earlier, international trade participate. If you want to grow your business to that extent, then you should establish your business in a sales area. Special economic zone have a considerable impact on inflow of foreign investment, export, and employment generation. This is the advantage that. Uh, due to special economic zone, the foreign investors are attracted to invest in India and uh, from the SAIS area, export can be enhanced and employment can be generated. We will discuss in detail when we will discuss about the features and advantage of SAIS. Commerce Minister while announcing Exim policy for 2000-2001. Exim means export import policy. Stated that India will develop special economic zone to enhance and improve country's export. Further, any state government may set up and special economic zone. To set up says initially started by government, but in today's time period, even the private says are also established. We talk about uh, says in Mudra. ગુજરાતમાં એક મુન્દ્રા એક એવું સ્ટે એરિયા છે કે જ્યાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન આવ્યું છે તો એ એક એવો પોર્ટ છે કે જે અદાણીએ બનાવેલો છે સેઝ એરિયા જ છે પણ ગવર્મેન્ટે નથી બનાવ્યું પ્રાઇવેટ એન્ટરપ્રિન્યોરે બનાવેલું છે હવે આપણે વાત કરીએ તો સેઝ બનાવવાની શરૂઆત ગવર્મેન્ટે જ કરી હતી ફ્રોમ ટુ થાઉઝન્ડ ટુ થાઉઝન્ડ વન ત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટે એવું ડિક્લેરેશન કર્યું હતું કે ગવર્મેન્ટ વિલ એસ્ટાબ્લિશ સેઝ એરિયા સો દેટ The economic activity can be enhanced within a country. If state government wants to set up and says, then they can also set up. At least central government and state government at that time freedom but private entrepreneurs have freedom. But after 2010, even the private entrepreneurs started establishing says only banking and labor law applicable mandatorily under special economic zone. That thing I have told you. When we were uh, discussing the meaning of word case. C is banking and labour law jarur It will enjoy certain privileges like no questions will be asked once a commodity goes in till they are out. Normal market then excise inspectors are there. And in fact, from any government department, inspection can come so you whether uh, just to check whether you are following the laws or not so for example if you have taken the certificate of iso 9000 2001 or 2013 whatever the case may be then inspection from the iso mark may come then if you are under the if you are doing the business of textile from which you uh, there is an chances of the hazarding water then even the pollution department may Go in your factory for checkup. So, this is all about normal market where inspection from any government department may come. But if you are in sales area you are just free, no one will come. What is going on in your factory? No inspection will come. There will be no inspector as was in the case of export processing zone. Uh, normal market ni watkar and export processing zone. એવા ઝોન બનાવ્યા હોય કે જ્યાંથી બધી વસ્તુની એક્સપોર્ટ જ કરવાની હોય જે નોર્મલ માર્કેટમાં સેલ ના કરવાની હોય ડોમેસ્ટિક માર્કેટમાં સેલ ના કરવાની હોય પણ આવા એરિયામાં પણ એક ઇન્સ્પેક્ટર હાજર હોય છે અને ત્યાં ઇન્સ્પેક્શન આવી શકે છે બટ ઇન સીઝ નો ઇન્સ્પેક્શન કેન કમ નાઉ લેટ ડિસ્કસ ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ સીઝ ધી ફર્સ્ટ ઓબ્જેક્ટિવ ઇઝ જનરેશન ઓફ એડિશનલ ઇકોનોમિક એક્ટિવિટી દેટ આઈ હેવ ટોલ્ડ યુ ધેટ વી વિલ ડિસ્કસ ઇન

તમારે ત્યાં જઈને તમારા મશીન્સ લઈ જઈને ખાલી ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્શન સ્ટાર્ટ કરવાનું છે જો આપણે આપણી ફેક્ટરી બનાવીએ તો સૌથી પહેલાં એક લેન્ડ ચૂઝ કરવી પડે પછી ત્યાં ફેક્ટ બિલ્ડિંગનું બાંધકામ થશે અને પછી તમે ત્યાં તમારી મશીનરી લઈ જઈને સ્ટાર્ટ કરી શકો છો બટ સેઝ એક એવો એરિયા છે કે જ્યાં રેડી ટુ બિલ્ડ અપ સ્પેસ છે બિલ્ડિંગ રેડીમેડ છે તમારે ખાલી મશીનરી લઈ અને પ્રોડક્શન સ્ટાર્ટ કરવાનું છે તો એનું મોટિવ એ છે કે બિઝનેસ ઇન્ક્રીઝ થાય ઇન્ડિયામાં તો જેટલા નંબર ઓફ બિઝનેસીસ ઇન્ક્રીઝ થશે એટલી એમ્પ્લોયમેન્ટ એક્ટિવિટીઝ ઇન્ક્રીઝ થશે સો દેટ ઇઝ જનરેશન ઓફ એડિશનલ ઇકોનોમિક એક્ટિવિટી દેન સેકન્ડ વન ઇઝ પ્રમોશન ઓફ એક્સપોર્ટ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ સેઝ એરિયા એટલા માટે બનાવ્યો છે કે જેટલા એન્ટરપ્રેન્યસ છે ધે ડોન્ટ વોન્ટ ટુ ગો

સેઝ ઇઝ ડેવલપ કારણ કે આ એવું એરિયા છે કે જ્યાં કોઈ ઇન્સ્પેક્ટર નહીં આવે એટલે તમારે કોઈને લાંચ આપવાની જરૂર નથી પડતી સેકન્ડલી મિનિમમ લોસ છે એટલે તમારે જાજા બધા લોસ ફોલો કરી અને વધારાનો ખર્ચો કરવાની જરૂર નથી પડતી સો દેટ યોર કોસ્ટ ઇઝ મિનિમાઇઝ પ્રોફિટ કેન ઇન્ક્રીઝ એન્ડ યુ કેન ફોકસ ઓનલી ઓન ઇન્ક્રીઝ ઇન પ્રોડક્શન એન્ડ ટેપિંગ ધ ઇન્ટરનેશનલ માર્કેટ ધેન ધ થર્ડ વન ઇઝ પ્રમોશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોમ ધ ડોમેસ્ટિક એન્ડ ફોરેન સોર્સેસ as the sales area is that much uh, liberal one that it inspires an entrepreneur to invest more from the domestic level and from the international level as well. if any international investor is there who want to invest in india, then they might be afraid because he need to know what is the what are the laws operating in india, how much freedom he can get from the constitution. currently. Okay? ઇન્ડિયાના નાગરિકને જેટલી ફ્રીડમ મળે એટલી ફોરેન સિટીઝનને ઇન્ડિયા ફ્રીડમ ના આપી શકે એના માટે અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોય તો જો એ નોર્મલી ઇન્વેસ્ટ કરે તો એને ઘણી બધી વસ્તુ ચેક કરવી પડે છે બટ એ ફીઝ ઇન્વેસ્ટિંગ ઇન સીઝ તો ખાલી પોતાના બિઝનેસને જ સંભાળશે હી નીડ નોટ ટુ વરી અબાઉટ એની કાઇન્ડ ઓફ સિસ્ટમ તો એક એવો એરિયા છે કે જ્યાં લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવા ઇન્સ્પાયર થાય છે ધેન creation of employment opportunities it is but obvious if your uh, number of business houses is increasing then production cannot be done only with the machinery Labors are needed managers are required to manage your business so by that way employment opportunities can be generated and the last one is development of infrastructure facilities land <laughs> area પણ એક એવો એરિયા છે કે જ્યાં ઓલરેડી બિલ્ડ અપ બિલ્ડિંગ્સ છે સારા એવા રોડ્સ છે સી કનેક્ટિવિટી છે રો કનેક્ટિવિટી છે એરપોર્ટ કનેક્ટિવિટી છે એટલે તમારે ઇન્ટરનેશનલ માર્કેટમાં તમારો ગુડ સેલ કરવા હોય સર ઇટ વિલ બી ઇઝિયર કમ્યુનિકેશનની ફેસિલિટીઝ બી છે સો વી કેન સે દેટ ઈચ એન્ડ એવરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી વિચ ઇઝ નીડેડ ફોર ધીસ સ્મૂથ રનિંગ ઓફ ટ્રેડિંગ એક્ટિવિટી એવરીથિંગ ઇઝ available in sales area now let us discuss the features of SEZ. special economic zone were intended to regional development as well as export promotion export promotion objectives that if you are establishing your business in sales then you are supposed to do export only એ નો ડોમેસ્ટિક માર્કેટમાં સેલ કરવું હોય તો છેક સેલ્સ સુધી જઈને ફેક્ટરી એસ્ટાબ્લિશ કરવાની જરૂર નથી ઇન રેસિડેન્શિયલ એરિયા ઓલ્સો યુ કેન સેટ અપ યોર ફેક્ટરી એન્ડ સ્ટાર્ટ પ્રોડક્શન બટ વાય પીપલ આર ગોઈંગ ઇન સેલ્સ જસ્ટ બિકોઝ દે વોન્ટ ટુ ડુ એક્સપોર્ટ એન્ડ ફોર ધ રિજનલ ડેવલપમેન્ટ રિજનલ ડેવલપમેન્ટ મતલબ કોઈ એક પર્ટિક્યુલર જિયોગ્રાફિકલ એરિયાનું ડેવલપમેન્ટ કરવું છે ઇફ યુ ટેક ધ કેસ ઓફ ઇન્ડિયા ઇન્ડિયામાં અમુક સ્ટેટ એવા છે કે જે ડેવલપ કન્સિડર થાય લાઈક આંધ્રપ્રદેશ ઇઝ તમિલનાડુ ઇઝ કેરલ કેરળ ગુજરાત ઇઝ આ બધા એવા સ્ટેટ છે કે જે ડેવલપ સ્ટેટ કહી શકીએ ઓન લી અધર હેન્ડ વી આર હેવિંગ સમ ઓફ ધ સ્ટેટ્સ વિચ કેન બી કન્સીડર એઝ અન્ડર ડેવલપ ઉત્તર પ્રદેશ ઇઝ બિહાર ઇઝ આસામ ઇઝ તો આ એક એવા સ્ટેટ છે કે જ્યાં લેબર્સ તો લેબર્સ સપ્લાય ઇઝ ઇન એબેન્ડન્ટ ઇન ઓફ લેબર્સ છે પણ એરિયા અન્ડર ડેવલપ છે બીકોઝ ત્યાં ઘણા બધા બિઝનેસ હાઉસીસ નથી તો સે શું કરશે એની તો રિક્વાયરમેન્ટ ખાલી લેન્ડ એરિયાની છે અને એકવાર ત્યાં એન્ટરપ્રિન્યોર્સ જાય એટલે ઓટોમેટિકલી એ એ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ જનરેટ કરે ઇન્કમ લેવલ વધે એટલે એ એરિયા ઓટોમેટિક ડેવલપ થઈ જાય તો સેઝ હંમેશા એવા જ એરિયામાં એસ્ટાબ્લિશ કરવામાં આવે છે કે જે એરિયા જીઓગ્રાફિકલી રીજનલી અંડર ડેવલપડ હોય સો આફ્ટર ધ એસ્ટમેન્ટ ઓફ સેઝ ધેટ એરિયા કેન બી પ્રોસ્પરસ સિમ્પલિફાઈડ કમ્પ્લાયન્સ પ્રોસિજર એન્ડ ડોક્યુમેન્ટેશન પહેલા જ વાત કરી સેઝ એટલા માટે બનાવ્યું છે ટુ ઇન્સપાયર પીપલ ટુ ઇન્વેસ્ટ હિયર એન્ડ ટુ ઇન્ક્રીઝ નંબર ઓફ બિઝનેસ હાઉસીસ તો જો તમારે લોકોને ઇન્સ્પાયર કરવો હોય કે એ બિઝનેસ કરે તો એટલીસ્ટ ગવર્મેન્ટની સાઈડથી બહુ સિમ્પલિફાઈડ પ્રોસિજર હોવી જોઈએ તમને ખબર છે ઘણા લોકો શું કામ બિઝનેસ નથી કરતા વાઇ દે આર ગોઈંગ ફોર જોબ કારણ કે જોબમાં જે બિઝનેસ સ્ટાર્ટ કરવાની જે બધી કોમ્પ્લિકેશન્સ હોય ને જોબમાં નથી હોતી નો ટુ સ્ટાર્ટ અ બિઝનેસ ઇઝ નોટ દેટ મચ ઇઝી યુ હેવ ટુ ગીવ સમ ટાઇમ્સ ટુ ગવર્મેન્ટ ઓફિશિયલ્સ તમે ઘણા બધા પૈસા ખાલી બ્રાઇબ માટે ખર્ચી નાખો પછી તમે બિઝનેસ સ્ટાર્ટ કરો પ્રોફિટ અર્ન કરવાની વાત તો બહુ પછીની છે બટ એક મોટી અમાઉન્ટ તમે સ્પેન્ડ કરી જસ્ટ ટુ સ્ટાર્ટ અપ બિઝનેસ તો આવું સેઝમાં નથી થતું બહુ સિમ્પલિફાઈડ પ્રોસીજર છે ટુ સ્ટાર્ટ યોર બિઝનેસ મિનિમમ ડોક્યુમેન્ટ્સ છે યુ નીડ ટુ ફિલઅપ એન્ડ ટુ ગેટ લાઇસન્સ નો લાઇસન્સ રિકવાયર્ડ ફોર ઇમ્પોર્ટ ઇમ્પોર્ટ મતલબ કે તમારે બીજી કન્ટ્રીમાંથી આયાત કરવી હોય તો ઇન્ડિયામાં એક રૂલ છે યુ મસ્ટ હેવ ઇમ્પોર્ટ લાઇસન્સ જો તમને ગવર્મેન્ટે ઇમ્પોર્ટ લાઇસન્સ આપ્યું હોય તો જ તમે બહારથી કોઈ વસ્તુ પરચેઝ કરી શકો અધરવાઇઝ નોટ બટ ઇફ યુ આર ઇન સેઝ તો સેઝ એક એવો એરિયા છે જ્યાંથી ડાયરેક્ટલી જેને કહેવાય કે સી કનેક્ટિવિટી મળે છે ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ તો તમે આસાનીથી બહારથી કોઈ વસ્તુ મંગાવી શકો છો વિધાઉટ હેવિંગ ઇમ્પોર્ટ ફ્રોમ કસ્ટમ ડ્યુટી ઓન ઇમ્પોર્ટ ઓફ રો કેપિટલ ગુડ્સ કન્ઝ્યુમેબલ્સ એક્સેટ્રા જ્યારે ગવર્મેન્ટ તમને ઇમ્પોર્ટ લાઇસન્સ આપે ને પછી તમે જેટલા બી ગુડ્સ ઇમ્પોર્ટ કરો એ બધા ઉપર તમારે ટેક્સ પે કરવો પડે અને ટેક્સને કહેવાય ઇમ્પોર્ટ ડ્યુટી ગવર્મેન્ટને તો ખબર ના પડે કે આ ઇન્ડિયાની એટલી પોપ્યુલેશન છે હન્ડ્રેડ એન્ડ ટ્વેન્ટી વન ક્રોરથી કોણ ઇમ્પોર્ટ કરે છે એને તો ખબર ના હોય એટલા માટે સિમ્પલિફાઈડ રૂલ તરીકે લાઇસન્સ રાખ્યું હતું તો જેટલા પાસે લાઇસન્સ હોય એટલા લોકો ઇમ્પોર્ટ કરી શકે એટલા ઉપર જ વોચ રાખવાની ફોર ધ કલેક્શન ઓફ ઇમ્પોર્ટ ડ્યુટી બટ ઇન એરિયા ઓફ સેઝ તમારી પાસે લાઇસન્સ નથી સો યુ આર નોટ અંડર ધ વોચ ઓફ ગવર્મેન્ટ વેધર યુ આર ઇમ્પોર્ટિંગ ઓર નોટ ગવર્મેન્ટને ખબર જ નથી સો ઇફ ધે ડોન્ટ નો ધ ક્વેશ્ચન ઓફ પેઇંગ ટેક્સ

ફોરેન એક્સચેન્જ અર્ન કરશો ફોરેન કરન્સીમાં અર્ન કરશો તો કોસ્ટ માઈનસ કરતાં તમારો જે નેટ પ્રોફિટ હોય એ ફોરેન કરન્સીમાં હોય તો એનાથી ગવર્મેન્ટને ફાયદો થાય આપણી કહેવાય ને કન્ટ્રીમાં ફોરેનમાંથી પૈસા આવે સો ધેટ મચ લેવલ ઓફ કરન્સીઝ ઇન્ક્રીઝ વિધિન એન ઇન્ડિયા અને ગવર્મેન્ટ જે ઇમ્પોર્ટ કરે છે લાઈક ફોર ઇન્ડિયા ટુ ઇમ્પોર્ટ પેટ્રોલ ઇઝ કમ્પલસરી તો એનું બિલ પણ ફોરેન કરન્સીમાં પે કરવું પડે છે તો આવા બિઝનેસ હાઉસીસ ગવર્મેન્ટને હેલ્પ કરે છે ફોરેન એક્સચેન્જ અર્ન કરીને સો ગવર્મેન્ટ એટલા માટે ફ્રીડમ આપે છે સો ધેટ યુ હેલ્પ દેમ ઇન અર્નિંગ ફોરેન એક્સચેન્જ ધેન હંડ્રેડ પર્સન્ટ એફડીઆઈ ઇઝ અલાઉડ ઇન મેન્યુફેક્ચરિંગ સેક્ટર એક્સેપ્ટ ઇન ફ્યુ હવે આપણે વાત કરીએ એફડીઆઈની ધીસ વર્લ્ડ ઇઝ ન્યૂ ટુ યુ એફડીઆઈ મીન્સ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ સિમ્પલી મીન્સ કોઈ એક ફોરેનર છે જેને ઇન્ડિયામાં આવીને બિઝનેસ એસ્ટાબ્લિશ કરી અને સ્ટાર્ટ કરવું છે એસ્ટાબ્લિશ કરીને સ્ટાર્ટ કરવાનો મતલબ શું છે અહીંયા આવશે લેન્ડ એરિયા પરચેસ કરશે ફેક્ટરી બિલ્ડઅપ કરશે મશીનરીઝ પરચેઝ કરશે લેબર્સ હાયર કરશે પ્રોડક્શન કરશે અને ઇન્ડિયન માર્કેટમાં સેલ કરશે

અહીંયા ઇઝીલી આવીને પોતાનું બિઝનેસ સ્ટાર્ટ ન કરી શકે એ પાર્ટનરશીપમાં સ્ટાર્ટ કરી શકે એનો પાર્ટનર ઇન્ડિયન હોય દેન ઇટ ઇઝ ફાઇન બટ એક ફોરેન કંપની અહીંયા આવીને બિઝનેસ ના કરી શકે બટ ઇફ દે વોન્ટ ટુ ડુ બિઝનેસ દેન દે શુડ એસ્ટાબ્લિશ દેર ફેક્ટરી ઇન સેઝ એરિયા સેઝમાં હંડ્રેડ પર્સન્ટ એફડીઆઈ અલાઉ છે એને ત્યાં બિઝનેસ કરવા માટે ઇન્ડિયન પાર્ટનરની જરૂર ના પડે દેન નેક્સ્ટ વન ઇઝ મિનિમમ સાઇઝ ઓફ સ્પે શુડ બી ફોર હંડ્રેડ ટુ ફાઇવ હંડ્રેડ હેક્ટર્સ લેન્ડ એરિયા આપેલો છે જો આટલો લેન્ડ એરિયા હોય તો જ તમે સેસ સ્ટાર્ટ કરી શકો અદરવાઇઝ નોટ ડેવલપ્સ એન્ડ રેડી ટુ યુઝ બિલ્ડઅપ સ્પેસ પહેલા આપણે વાત કરી સેસ ખાલી કોઈ લેન્ડ એરિયા નથી પણ એવો એરિયા છે કે જ્યાં ઇન ઓફ છે અને ફેક્ટરી બિલ્ડિંગ બિલ્ડઅપ કરેલી છે The first two Cs was set up in Gujarat and Tamil Nadu respectively. Central government says, When I was a fellow, says in Gujarat, and a bijo says Tamil Nadu. So, this is all about the features of Cs. Now, let us discuss advantages of Cs. The first advantage is. A 15 years of tax holiday for corporate firm on export profit. varasuri tax holiday hoi madlo, you need not to pay single penny as a tax to government. Pana so, Pandarwarasu classification is in three classes five years, five years, and five years. 100% for initial five years, in tamare 0% tax pay karwano cha. In the second five years, 50%.

પ્લોફડ બેક પ્રોફિટના પચાસ ટકા પ્લોટ બેક એટલે તમે અત્યાર સુધીના દસ વર્ષમાં જેટલો પ્રોફિટ અર્ન કર્યો એ બધો વાપરી તો નહીં નાખો યુ મસ્ટ હેવ રી ઇન્વેસ્ટેડ ઇન બિઝનેસ આફ્ટર રી ઇન્વેસ્ટમેન્ટ તમારું પ્રોફિટનું લેવલ વધી જાય વધેલા પ્રોફિટમાં તમારે પચાસ ટકા ટેક્સ પે કરવાનો થાય એમ નોટ સેમ સપોઝ યુ આર અર્નિંગ વન કરોડ યુ હેવ ટુ પે ફિફ્ટી લેક ટુ ગવર્મેન્ટ But suppose tax rate is twenty five percent. Let us take the straight rate. India ma a corporate tax rate share thirty point nine percent. A nine point zero point nine percent. of side par rakhe, Thirty percent. a flat tax. Leo. So now fifty percent, like you need to pay only fifteen percent tax to government. So suppose your profit is one crore, you need to pay fifteen lakh as tax, not fifty lakh. ધેન કેરી ફોરવર્ડ ઓફ લોસીસ ઇ ઇઝ અલાઉડ ધીઝ ઇઝ ધ બિગેસ્ટ એડવાન્ટેજ ઘણી એવું થાય કે તમે બિઝનેસ સ્ટાર્ટ કરો યુ મસ્ટ નોટ હેવ ગેરંટી કે શરૂઆતથી જ તમને પ્રોફિટ થાય શરૂઆતના અમુક વર્ષોમાં લોસ પણ થાય અને ધીમે ધીમે પ્રોફિટ થવાની શરૂઆત થાય ફોર એક્ઝામ્પલ તમારે પહેલાં વર્ષે લોસ થયો ફાઇવ કરોડનો અહીંયા તો ટેક્સ પે કરવાનો સવાલ જ નથી આવતો બિકોઝ યુ હેવન્ટ ઓન એનીથીંગ બીજા વર્ષે તમારે પ્રોફિટ થાય છે ફિફ્ટીન કરોડનો ગેટિંગ ઇટ આ આપણે વાત કરીએ છીએ આફ્ટર ફિફ્ટીન યર્સ કારણ કે પહેલાં પંદર વર્ષમાં તો તમારે ફાયદો છે તો એમાં ફિફ્ટીન કરોડનો પ્રોફિટ થાય તો આ વર્ષે ટેક્સ પે કરશો ફિફ્ટીન ક્રોર ઉપર સપોઝ તમારે થર્ટી પર્સન્ટ ટેક્સ પે કરવાનો થાય સો ફોર પોઈન્ટ ફાઈવ ક્રોડનો ટેક્સ પે કરવાનો થાય ઓન ફિફ્ટીન ક્રોડ બટ આમાં કેરી ફોરવર્ડનો મતલબ શું છે આગલા વર્ષનો જે લોસ છે તમે માઇનસ કરશો સો માઇનસ ફાઈવ ક્રોડ તો તમારો પ્રોફિટ કેટલો થયો ઓનલી ટેન કરોડ આ ટેન કરોડના થર્ટી પર્સન્ટ પે કરવાના એટલે ઓનલી થ્રી કરોડ યુનિટ ટુ પે એટલે તમને ફ્લેટ બેનિફિટ કેટલો થયો વન પોઈન્ટ ફાઇવ કરોડનો કેરી ફોરવર્ડ ઓફ લોસેસનો મતલબ એ છે પાછલા વર્ષમાં જેટલો પણ લોસ થયો હોય એ ફ્યુચરના પ્રોફિટમાંથી તમે માઇનસ કરી અને બાકીના પ્રોફિટ ઉપર ટેક્સ પે કરવાનું થાય Then, license is not required for import made under special economic zone. Again, import is duty free. That both we have seen in objectives. No import license is needed, and no import duty is needed to pay. Then, exemption on custom duty on import of capital goods, raw materials, consumables, spares, etc. ઇમ્પોર્ટ ડ્યુટીનું જ નામ છે કસ્ટમ્સ ડ્યુટી કસ્ટમ ડ્યુટી એટલે એક એવો ટેક્સ કે જે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ બે ઉપર પે કરવામાં આવે છે અહીંયા આપણે વાત કરીએ કે સ્પેસમાં તમારે ઇમ્પોર્ટ ફ્રીલી કરી શકો છો યુ યુનિટ નોટ ટુ પે ટેક્સ સો કસ્ટમ ડ્યુટી યુ યુનિટ નોટ ટુ પે ઇફ યુ આર ઇમ્પોર્ટિંગ ધેન એક્ઝમ્પશન ઓન સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી ઓન ધોસ પ્રોક્યોરમેન્ટ ઓફ રો મટીરિયલ્સ કેપિટલ ગુડ સ્પેસ એક્સેટ્રા ફ્રોમ ધ ડોમેસ્ટિક માર્કેટ

જો ડોમેસ્ટિક માર્કેટમાંથી પરચેસ કરો તો ડોમેસ્ટિકલી જેટલા પ્રોડ્યુસરે પ્રોડ્યુસ કર્યું હોય એણે એક્સાઇઝ ડ્યુટી પે કરી હોય એક્સાઇઝ ડ્યુટી એટલે ટેક્સ ઓન પ્રોડક્શન અત્યારે જીએસટી આવી ગયો એટલે એક્સાઇઝ ડ્યુટી નથી તો આપણે લઈ શકીએ કે જીએસટી એણે પે કર્યું હોય ઓકે જીએસટી પે કર્યા પછી કોઈ ગુડ્સની વેલ્યુ થાય છે હન્ડ્રેડ અને જીએસટી પહેલાં કોઈ ગુડ્સની વેલ્યુ છે સેવન્ટી રૂપીસ ઓકે હવે ડોમેસ્ટિક માર્કેટમાંથી પરચેસ કરો તો તમારો રો મટિરિયલ હન્ડ્રેડનું થાય તમારી કોસ્ટ વધી જાય તો પ્રોફિટ ઓછો થઈ જાય પણ જો તમે બિઝનેસ સેઝમાં એસ્ટાબ્લિશ કર્યો છે તો તમે ડોમેસ્ટિક માર્કેટમાંથી પણ લેસ દેન એમઆરપીમાં રો મટીરિયલ પરચેસ કરી શકો લેસ દેન એમઆરપી એટલે અહીંયા થઈ ગયા તમારા સેવન્ટી રૂપીસ નીટ તમારે બેનિફિટ થાય છે થર્ટી રૂપીઝનો સો ટુ ધેટ એક્સટેન્ડ યોર કોસ્ટ ઇઝ ગેટિંગ લોઅર એન્ડ યોર પ્રોફિટ ઇઝ ઇન્ક્રીઝ એટલે તમે ડોમેસ્ટિક માર્કેટમાંથી પણ પરચેસ કરો તો પણ ડ્યુટી ફ્રી ગુડ્સ પરચેસ કરી શકો ધેન હાઇલી કન્ડ્યુસિવ ક્લાઇમેટ ટુ અટ્રેક એફડીઆઈ પહેલાં જ વાત કરી કે સેઝ એટલા માટે બનાવ્યું છે કે કોઈ ફોરેન એન્ટરપ્રેન્યુર્સને ઇન્ડિયામાં બિઝનેસ કરવો હોય દેન હી કેન ડુ બે એસ્ટાબ્લિશિંગ બિઝનેસ ઇન એફડીઆઈ હાઇલી કન્ડ્યુસિવ મીન્સ એન્વાયરમેન્ટ ફેવરેબલ ફોર ઇન્સ્પાયરિંગ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ધેન Large scale employment generation—that also we have seen in the features. The objective of CS is to increase business houses, and when business houses is increasing, it is but obvious that employment will increase. The next one is, government has exempted special economic zone from the payment of stamp duty and registration fee on the lease or license of floors. તમે સીઝમાં કોઈ પ્લોટ પરચેસ કરો તો એના માટે અથવા તો લીઝ મતલબ ભાડે લ્યો તો જે કંઈ રજિસ્ટ્રેશન ફી આપવી પડે છે એ પણ ના આપવી પડે આપણે કોઈને કોઈ મકાન ભાડે રાખીએ તો અગિયાર મહિનાનું એગ્રીમેન્ટ કરીએ છીએ તો એગ્રીમેન્ટમાં તમે સ્ટેમ્પ પેપર ઉપર લખો છો તો સ્ટેમ્પ ડ્યુટી લાગે છે પ્લસ તમારે રજિસ્ટ્રેશન ફી આપવી પડે છે આ રજિસ્ટ્રાર પાસે જઈને તમે સ્ટેમ્પ પેપર સબમિટ કરાવો એના માટે બટ સીઝમાં

એટલે લેન્ડ જ વાત ફોર હંડ્રેડ ટુ ફાઈવ હન્ડ્રેડ હેક્ટર્સ જેટલી લેન્ડ તમારે જોઈએ લેન્ડ છે ને એ બાય ડિફોલ્ટ એગ્રીકલ્ચર લેન્ડ જ કન્સીડર થાય તમે કોઈ પણ જગ્યાએ બિલ્ડિંગ ના બનાવી શકો કારણ કે એ લેન્ડ એરિયાને તમારે સૌથી પહેલા એન એ કરાવવી પડે એન એ મતલબ નોન એગ્રીકલ્ચર જો બિન ઉપજાવ જમીન હોય એના જ એનો જ સૌથી પહેલાં ઉપયોગ કરવાનો હોય આવા કોમર્શિયલ એક્ટિવિટીઝ માટે સો દેટ જે ફળદ્રુપ જમીન છે ત્યાં ખેતી થઈ શકે અને યુ મોસ્ટ બી નોઈંગ દેટ દે પ્રાઇમરી નીડ ઇઝ ફૂડ ઓનલી કોમર્શિયલ એક્ટિવિટીઝ તો બહુ પછીની વાત છે તમારી ઇન્કમ વધે લાઇફ સ્ટાન્ડર્ડ વધે ધીઝ ઓલ થિંગ ઇઝ સેકન્ડરી ફર્સ્ટ યુ નીડ ફૂડ સો એગ્રીકલ્ચર હેઝ ટુ બી ગીવન ઇમ્પોર્ટન્સ પણ હવે ફોર હંડ્રેડ ટુ ફાઇવ હન્ડ્રેડ હેક્ટર્સની વાત કરીએ તો કેટલી જમીન સેઝ લઈએ અને ટુ ધેટ એન એક્સટેન્ડ એગ્રીકલ્ચરલ એક્ટિવિટી ઓછી થઈએ તો જો જેટલી ખેતી ઓછી થાય એટલું પ્રોડક્શન ઓછું થશે અને માર્કેટમાં અછત ઊભી થશે અને શાકભાજી અને ફળના ભાવ ઊંચા જશે જેનાથી નોર્મલ કે મિડલ ક્લાસ લોકો છે એને નુકસાન થાય છે દેન ડ્યુ ટુ એક્ઝામ્શન ઓન ટેક્સ ઇટ વિલ ટર્ન

ઇલેક્ટ્રિસિટી આપણને સપ્લાય કરે છે વોટર સપ્લાય કરે છે તો ગવર્મેન્ટને ઘણા બધા કામ કરવાના હોય ટુ ફોર ધ સોશિયલ વેલફેર દેશના નાગરિકોને પાયાની જરૂરિયાત આપવા માટે ઘણો બધો ખર્ચ કરવો પડે છે અને ખર્ચ ક્યાંથી આવે છે ટેક્સની ઇન્કમમાંથી જો સેઝ એરિયા બનાવે તો ત્યાંથી ટેક્સ ઇન્કમ તો થાય નહીં તો ગવર્મેન્ટને અલ્ટિમેટલી નુકસાન થાય છે સો ધેર વિલ ઓલ્સો બી અ પ્રોબ્લેમ ઓફ રિજનલ ડિસ્પેરિટી એઝ ધ એરિયાઝ નીયર ધ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન વીલ ગેટ મોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટેન્શન આપણે ઓબ્જેક્ટિવ્સમાં વાત કરી હતી દેટ સેઝ ઇઝ એસ્ટાબ્લિશ ફોર ધ રિજનલ ડેવલપમેન્ટ એક અન્ડર ડેવલપ એરિયા હોય ત્યાં સેઝ એસ્ટાબ્લિશ કરો એટલે ઓટોમેટિકલી એરિયા ડેવલપ થઈ જાય કારણ કે નંબર ઓફ બિઝનેસ હાઉસીસ વધે તો એ એમ્પ્લોયમેન્ટ આપે લેબરને લેબરની ઇન્કમ વધે એટલે એનું લાઈફ સ્ટેન્ડર્ડ ઇમ્પ્રૂવ થાય અને અંડર ડેવલપમાંથી ડેવલપ થઈ જાય પુઅરમાંથી એ આઉટ ઓફ પોવર્ટી આવી શકે વી કેન નોટ રીચ થઈ જાય બટ આઉટ ઓફ પોવર્ટી તો આવી જ શકે બટ આવું કરતાં કરતાં એ ખાલી એટલા જ એરિયાને ડેવલપ કરે જ્યાં સેઝ ડેવલપ થયું હોય બાકીના એરિયા જે અંડર ડેવલપ છે જ્યાં સેઝ નથી એ તો અંડર ડેવલપ જ રહેવાના છે સો ઇટ વીલ ક્રિએટ મોર રિજનલ ડિસ્પેરિટી એક એરિયા ઓવર ડેવલપ થઈ જાય ને એક એરિયા અંડર ડેવલપ થઈ ગઈ તો બંને વચ્ચેનો ગેપ વધી જશે સો દિસ ઇઝ ઓલ અબાઉટ ધ ડીસએડવાન્ટેજીસ ઓફ સેઝ pella disadvantage that it will affect adversely to agriculture second that tax revenue will reduce and a third kari that it will increase the gap between developed area and underdeveloped area this is all about sales last topic last unit no complete and by that way we are completing this unit and one more thing that we have kept ટુ પોઈન્ટ લેફ્ટ ફ્રોમ ધ ફર્સ્ટ યુનિટ પહેલાં યુનિટમાંથી આપણે બે પોઈન્ટ બાકી રાખ્યા હતા મેં ત્યારે પણ તમને કીધું હતું કે આખો સિલેબસ કમ્પ્લીટ થશે પછી આપણે બે ટોપિક ડિસ્કસ કરશું સો ફ્રોમ નેક્સ્ટ લેક્ચર વી વિલ ડિસ્કસ ધોઝ ટુ ટોપિક્સ ટીલ ધડ આઈમ હેવ અે